Hello students, how are you all? Namaste everyone. In last lecture we have started network devices and from that I have started with layer 1 network devices. In that network devices I have listed 5 network devices of layer 1. Okay, out of them 3 that I have explained in last session. In this session I am going to explain next 2, remaining 2. That is hub and repeater. In last layer 1 network devices, there are 5 layer 1 network devices that are NIC card, modem, DSL and ADSL modem. Okay, and then today I am going to explain you hub and repeater. So let's start with the hub. Hub is also a layer 1 network devices, hardware devices, and it is a common point for all network devices. That is also known, it is also known as network hub. That is, first point it says that hub is a common connection point known as a network hub. But Dutch computers know a common point, central point, that is hub, which is used for connection of devices in a network. Network ma jitli bhi device chahi, badda neni saathe connect kari sakai. અને એક આખું નેટવર્ક છે એ બની શકે. ઇટ વર્ક એઝ અ સેન્ટ્રલ કનેક્શન ઓફ ઓલ ધ ડિવાઇસીસ દેટ આર કનેક્ટેડ થ્રુ અ હબ. સેન્ટ્રલ કનેક્શન છે, ધેટ ઇઝ ધ ટોપોલોજી ઓફ લાઇક સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં એક સેન્ટરમાં બધા જ કનેક્શન્સ એની સાથે આપેલું છે, જસ્ટ લાઇક દેટ. એન્ડ ઇન ધીસ ટાઈપ ઓફ ટોપોલોજીસ હબ ઇઝ યુઝડ ફોર સેન્ટ્રલ કનેક્શન્સ. ઓકે, હબ હેઝ ન્યુમરસ પોર્ટ, ઘણા બધા પોર્ટ એની પાસે હોય છે. એની પાસે ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ડિવાઇસ, એમની પાસે 25, 30, 50, 40 જેટલા પોર્ટ્સ છે કે જેમાં એકી સાથે એક જ સેન્ટ્રલ હબમાં બધી જ ડિવાઇસ છે એ કનેક્ટેડ હોય છે. ઇફ અ પેકેટ રીચીસ એટ વન પોર્ટ, ઇટ ઇઝ એબલ ટુ સી બાય ઓલ ધ સેગમેન્ટ ઓફ ધ નેટવર્ક ડ્યુ ટુ અ પેકેટ ઇઝ કોપીડ ટુ ધ અધર પોર્ટ. એક પેકેટ પોર્ટ ટુ પોર્ટ ટ્રાન્સફર થાય છે. દેટ મીન્સ કે એક કોમ્પ્યુટર છે એ ટ્રાન્સમિટ કરે છે અને એ જ નેટવર્કમાં બીજા કોમ્પ્યુટરને ડેટા છે એ રિસીવ કરવાનો છે. તો એ કોમ્પ્યુટરમાંથી જે ટ્રાન્સમિટર કોમ્પ્યુટર છે એ ડેટા મોકલશે એ પોર્ટમાંથી હબમાં જશે, અને હબ છે એ જ ડેટાને કોપી કરીને સામે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ડેસ્ટિનેશન કોમ્પ્યુટર સુધી ડેટા પહોંચશે. નેટવર્ક હબ હેઝ નો રાઉટિંગ ટેબલ ઓર ઇન્ટેલિજન્સ અનલાઇક અ સ્વિચ ઓર રાઉટર. આપણે હજુ આ બે ડિવાઇસ ભણવાની જ છે. સ્વિચ અને રાઉટર પણ આના જેવું જ છે, પણ એમાં થોડીક કન્ફિગરેશન્સ જુદા છે. હબમાં કોઈ રાઉટિંગ ટેબલ નથી કે કોઈ હબને પોતાનું ઇન્ટેલિજન્સ નથી કે પોતાની રીતે કાંઈ એ ડિસિઝન લઈ શકે. તમે જે આપો છો એ જ પ્રમાણે ખાલી કામ કરે છે. Which is used to send information and broadcast all network data across each and every connections. એ શું કરે છે, જે ડેટા છે એ બધા ડેટાને, એની પાસે ટેબલ નથી એટલે ડેસ્ટિનેશનની પ્રોપર ખબર નહીં પડે જો એડ્રેસ નહીં આવ્યું હોય તો એ બધા જ ડેટા જે એક પોર્ટમાંથી ટ્રાન્સમિટ થયેલો ડેટા છે એ બધા જ પોર્ટમાં દરેક કનેક્શન સુધી એ પહોંચાડી દે છે. પછી જેને એ કનેક્શનમાં એ ડેટાની સાથે પેકેટની સાથે એડ્રેસ તો હોવાનું જ છે, એટલે એ એડ્રેસ જેનું હશે એ રિસીવ કરશે. ઓકે, દેન મોસ્ટ ઓફ ધ હબ્સ કેન રેકોગ્નાઇઝ નેટવર્ક ટ્રબલ ઓર એરર લાઇક કોલોઇઝન, બ્રોડકાસ્ટિંગ ઓલ ઇન્ફોર્મેશન ટુ ધ સેવરલ પોર્ટ્સ કેન બી અ સિક્યોરિટી રિસ્ક એન્ડ કોઝ બોટલનેક. શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં જ એ વસ્તુ છે ખબર પડી જાય છે અને એ હબ છે એ રેકોગ્નાઇઝ કરી શકે કોલોઇઝન છે, ટ્રાફિક છે, બ્રોડકાસ્ટિંગ એકી સાથે ઘણા બધા સેન્ડર છે એ એકી સાથે ડેટા છે ટ્રાન્સમિટ કરતા હોય તો ત્યારે કોલોઇઝનના સવાલ રહેવાનો છે, કારણ કે નેટવર્ક એક જ છે અને ડિવાઇસ એક જ છે. તો આ વસ્તુ છે જે એ સિક્યોરિટી રિસ્ક માટે થઈને એ કોલોઇઝન ઓર બ્રોડકાસ્ટ એકી સાથે જો થતું હોય તો એ ઇન્ફોર્મેશનનું એ તરત રેકોગ્નાઇઝ કરી શકે છે. ધ નેટવર્ક હબ્સ આર વેર પોપ્યુલર ઇન ધ પાસ્ટ ટાઈમ એઝ દે વેર ચીપર એઝ કમ્પેર ટુ ધ સ્વિચ ઓર રાઉટર. એના કરતાં સ્વિચ અને રાઉટરનું કન્ફિગરેશન સારા છે અને કોલોઇઝન થવા નથી દેતો. જ્યારે આ કોલોઇઝન હબ છે એ કોલોઇઝન રેકોગ્નાઇઝ કરશે પણ એનું સોલ્યુશન નહીં કાઢી શકે, એ સોલ્યુશન સ્વિચ અને રાઉટર આપી શકે છે. દેટ્સ વાય નાવ ડે સ્વિચ અને રાઉટરનો વધારે યુઝ થાય છે. પણ બિફોર ધીસ ચીપર, ધે બીકમ ચીપર, ધેટ સ્વિચ એન્ડ રાઉટર
હબ ઇઝ યુઝડ. ઓકે, હબ છે એ યુઝ થતા હતા. નાવડેઝ સ્વિચિસ આર મચ ચીપર ધેન હબ એન્ડ પ્રોવાઈડ અ બેટર સોલ્યુશન ઓફ મેની નેટવર્ક, દેટ્સ વાય સ્વિચ આર યુઝડ ઇન અ ડેઝ. અ હબ હેઝ એન્ડ નો આઈપી એડ્રેસ એન્ડ સો ઇટ ઇઝ અ ડમ ડિવાઇસ. એની પાસે કોઈ આઈપી એડ્રેસ નથી કે કયા પોર્ટનું કયું છે એ આઈપી એડ્રેસ એની પાસે નથી, દેટ્સ વાય એ એક ડમ ટર્મિનલની તરીકે જ વર્ક કરશે કે ડેટા આવે છે ને જતો રહે છે, આવે છે ને જતો રહે છે. એની પાસે બીજું કોઈ સોલ્યુશન નથી, કોલોઇઝનનું સોલ્યુશન નથી. બ્રોડકાસ્ટમાં જે એકસાથે થાય છે તો ઇન્ફોર્મેશનમાં કોલોઇઝન થાય ને સિક્યોરિટી લોસ થઈ શકે, ડેટા લોસ થઈ શકે, એ વસ્તુ જે છે એ હબ પાસે સોલ્યુશન નથી. આ સોલ્યુશન સ્વિચ અને રાઉટર પાસે છે. બટ નાવડેઝ સ્વિચ અને રાઉટર છે એ સસ્તા થઈ ગયા છે, તો દેટ્સ વાય વી આર ગોઈંગ ટુ યુઝ ઇટ ઇન્સ્ટીડ ઓફ હબ. ધેન નેક્સ્ટ વન, હાઉ હબ વર્ક્સ. હબ વર્ક્સ એઝ અ સેન્ટ્રલ કનેક્શન બિટવીન ઓલ નેટવર્ક ઇક્વિપમેન્ટ એન્ડ હેન્ડલ અ ડેટા ટાઈપ વિચ ઇઝ કોલ્ડ ફ્રેમ. એક ફ્રેમ છે એ બધાને, એટલે જે ડેટા આવે છે ને ફ્રેમના ફોર્મમાં એ સેવ કરે છે અને એ બધા ડેટાને ટ્રાન્સમિટ કરે છે, રિસીવ ટ્રાન્સમિટેડ ડેટાને રિસીવ કરી અને ડેસ્ટિનેશન સુધી, ઇન્ટેન્ડેડ ડેસ્ટિનેશન જે હેતુથી જેના માટે તમે સેન્ડ કરવાનો છો એ ઇન્ટેન્ડેડ ડેસ્ટિનેશન સુધી એ પહોંચાડવાનું કામ કરે છે. ઇફ અ ફ્રેમ ઇઝ રિસીવડ ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ પોર્ટ ઓફ ધ ડેસ્ટિનેશન કમ્પ્યુટર આફ્ટર એમ્પ્લિફાઈંગ ઇટ. આ એક વસ્તુ એ બહુ સારી કરે છે કે જે તમારા ડેસ્ટિનેશન સુધી પહેલાં કને સેન્ટ્રલ હબમાં છે એટલે સેન્ટ્રલ કનેક્શન છે એટલે જે ટ્રાન્સમીટર છે એનો જે ડેટા છે એ હબ સુધી પહોંચશે, હબ એને એમ્પ્લિફાય કરશે એટલે કે જે એ એમ્પ્લિફાય થયેલો ડેટા જે છે એ થોડો પાછો રીજનરેટ કરશે, એને પાછું જો વીક થઈ ગયો હોય તો પાછો એનો મોટો કરે, રાઈટ, અને પછી એ સામેના ડેસ્ટિનેશન સુધી મોકલશે. અ ફ્રેમ ઇઝ પાસ ટુ ઇચ ઓફ ઇટ્સ પોર્ટ્સ ઇન ધ હબ વેધર ઇટ ઇઝ ડેસ્ટિનેટેડ ઓનલી ફોર વન પોર્ટ. પછી શું કરશે કે એને એના એડ્રેસની કે આઈપી એડ્રેસની એની પાસે કાંઈ છે ને એટલે શું કરશે કે જે કાંઈ ડેટા ટ્રાન્સમિટ થયેલો છે જે પોર્ટમાંથી બાકીના બીજા બધા પોર્ટમાં એ ડેટા છે મોકલી દેશે. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ધ વે ઓફ ડિસાઇડિંગ અ ફ્રેમ ટુ વિચ પોર્ટ ઇટ ઇઝ શુડ બી સેન્ડ. એ ડિસાઇડ નથી કરી શકતું કારણ કે એની પાસે કોઈ ટેબલ નથી કે એની પાસે કાંઈ આઈપી એડ્રેસ નથી, એટલે એ બધા જ પોર્ટને એ ટ્રાન્સમિટેડ ડેટા છે એ આપી દેશે. ધેરફોર અ ફ્રેમ હેઝ ટુ ટ્રાન્સમિટ ટુ એવરી પોર્ટ, એટલે એને બધા પોર્ટને ટ્રાન્સમિટ કરવાનું રહેશે. ફ્રેમ એન્શ્યોર દેટ ઇટ વિલ રીચ ઇટ્સ ઇન્ટેન્ડેડ ડેસ્ટિનેશન ધેટ જનરેટ એ લોટ ઓફ ટ્રાફિક ઓન ધ નેટવર્ક. કારણ કે બધા ન જોઈતો ડેટા પણ સામેના પોર્ટ સુધી પહોંચે છે એટલે ટ્રાફિક છે જનરલી વધવાનો જ છે. કારણ કે જેનો આજે પોર્ટ નંબર 1 છે એ ટ્રાન્સમિટ કરે છે અને એ ડેટા પોર્ટ નંબર 5નો જ છે, છતાં એ બાકીના બધા પોર્ટમાં પણ જાય છે, તો એ ડેટાને ત્યાં ન જોઈતો ડેટા પણ ત્યાં પડ્યો છે તો એ ડેટા જે છે એ ત્યાં ટ્રાફિક જનરેટ કરશે. This can be caused by a damage of network. આટલો બધો ટ્રાફિકને કોલોઇઝન ત્યાં થવાનું જ છે કારણ કે એ જ સમયે બે નંબરનો ડેટા ટ્રાન્સમિટ કરે અને એ ડેટા જે છે એ 5 નંબરનો કે 10 નંબરનો છે તો એ ડેટા ત્યાં દરેક પાસે જવાનો છે, દેટ્સ વાય કોલોઇઝન વિલ અકર, ત્યાં કોલોઇઝન છે થવાનું જ છે. નાવ ફીચર્સ ઓફ હબ. ઇટ એક્સ હેવિથ શેર્ડ બેન્ડવિથ એન્ડ બ્રોડકાસ્ટ. એ દરેક ડેટાને બેન્ડવિથ બધા માટે કોમન જ છે ને શેર્ડ છે એટલે બધી બેન્ડવિથનો યુઝ કરશે અને બ્રોડકાસ્ટ પણ કરશે. ઇટ ઇન્ક્લુડ્સ ઓનલી વન કોલોઇઝન ડોમેન એન્ડ બ્રોડકાસ્ટ ડોમેન. એક જ કોલોઇઝન ડોમેન જે છે એ એક જ વખત એક કોલોઇઝન થાય એટલે ત્યાંથી સ્ટોપ થઈ જશે અને બ્રોડકાસ્ટ પણ ત્યાંથી સ્ટોપ થઈ જશે. ઇટ વર્ક્સ એટ ધ ફિઝિકલ લેયર ઓફ ઓએસઆઈ મોડેલ એન્ડ ઓલ્સો ઓફર સપોર્ટ ફોર હાફ ડુપ્લેક્સ ટ્રાન્સમિશન મોડ. હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ આ બે વસ્તુ છે. હાફ ડુપ્લેક્સની અંદર ડેટા જે છે એ હાફ બેન્ડવિથનો જ યુઝ કરશે, જ્યારે ફૂલ ડુપ્લેક્સ એ ફૂલ બેન્ડવિથનો યુઝ કરશે. દેટ્સ વાય કે આખે આખી બેન્ડવિથમાં બે ચેનલ એકસાથે વર્ક કરી શકે. ઇટ કેન નોટ ક્રિએટ એ વર્ચ્યુઅલ લેન એન્ડ ડઝ નોટ સપોર્ટ અ સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ. ટ્રી પ્રોટોકોલ ટી હાયરાર્કિકલ ટોપોલોજી છે એને સપોર્ટ નથી કરતું, એ સ્ટાર ટોપોલોજીને સપોર્ટ કરે છે. અને વર્ચ્યુઅલ લેન પણ એ જનરેટ નથી કરી શકતું, એ લેનમાં વર્ચ્યુઅલ લેન તમે કર્યું હોય તો એમાં પણ એ પ્રોપરલી વર્કઆઉટ નથી કરી શકતું. ફર્ધર મોર મેઇનલી પેકેટ કોલોઇઝન અકર ઇનસાઇડ ધ હબ. એક વખત એક ડોમેનનું કોલોઇઝન થઈ ગયું તો એ પેકેટ છે ત્યાં દરેકે દરેક પોર્ટમાં જવાનું છે એટલે દરેકે દરેક પોર્ટ પાસે પેકેટ્સ છે અને ફ્રેમ પણ છે જ એટલે કોલોઇઝન જે છે એ જનરેટ થાય છે. ઇટ હેઝ અ ફીચર ઓફ ફ્લેક્સિબિલિટી વિચ મીન્સ ઇટ ઇન્ક્લુડ હાઈ ટ્રાન્સમિશન રેટ ટુ ડિફરન્ટ ડિવાઇસીસ.
અલગ અલગ ડિવાઇસની ટ્રાન્સમિશન રેટ જુદી જુદી છે, તો એ દરેક ડિવાઇસની ટ્રાન્સમિશન રેટને સપોર્ટ કરે છે. ઓકે, નાવ એપ્લિકેશન ઓફ હબ ક્યાં ક્યાં યુઝ થાય છે. હબ ઇઝ યુઝ ટુ ક્રિએટ સ્મોલ હોમ નેટવર્ક. બહુ બધા નેટવર્કમાં ડિવાઇસીસ ના હોય તો ત્યાં એ વધારે સારી રીતે વર્ક કરી શકે છે. ઇટ ઇઝ યુઝ ફોર નેટવર્ક મોનિટરિંગ. ખાલી મોનિટરિંગ કરવાનું હોય તો ત્યાં આગળ બીજું કાંઈ કામ નથી કરવાનું, પણ મોનિટરિંગ માટે હબનો યુઝ થઈ શકે. દે આર ઓલ્સો યુઝડ ઇન ઓર્ગેનાઇઝેશન ટુ પ્રોવાઈડ કનેક્ટિવિટી. ખાલી કનેક્શન માટે જ છે કે અહીંયા એક લેન છે, લેન ટુ લેન કનેક્શન કરેલું છે તો ત્યાં હબનો યુઝ કરો, કારણ કે એમાં બીજા કોઈ ડેટા ટ્રાન્સમિટ નથી કરવાનો તો, અને ખાલી એમ્પ્લિફાય જ થાય ડેટા, કારણ કે એક વખત એ પોર્ટ પાસે ડેટા, હબ પાસે ડેટા પહોંચ્યો એટલે બીજા પાસે જશે ત્યારે એ ડેટા જે છે એમ્પ્લિફાય થઈને જ મોકલશે. દેટ્સ વાય એમ્પ્લિફાય ડેટા છે વધારે ડિસ્ટન્સ સુધી જઈ શકે. ઇટ કેન બી યુઝ ટુ ક્રિએટ અ ડિવાઇસ દેટ ઇઝ અવેલેબલ થોટ આઉટ ઓફ ધ નેટવર્ક. જે નેટવર્કમાં એ ડિવાઇસ જે છે એ ડિવાઇસને બહુ લોંગ ડિસ્ટન્સ સુધી છે તો ત્યાં સુધી એ પહોંચાડવા માટેનું કામ છે હબ કરી શકે છે. નાવ દેર આર થ્રી ટાઈપ્સ ઓફ હબ: પેસિવ હબ, એક્ટિવ હબ એન્ડ ઇન્ટેલિજન્ટ હબ. ફર્સ્ટ ઓફ ઓલ પેસિવ હબ. પેસિવ હબ્સ આર ધ કનેક્શન પોઈન્ટ ફોર વાયર્સ દેટ હેલ્પ્સ ટુ મેક ધ ફિઝિકલ નેટવર્ક. પેસિવ છે એટલે એ કાંઈ પોતે કામ નથી કરતું, ખાલી એ કનેક્શનમાં હેલ્પ કરે છે, તમને નેટવર્કની લેન્થ વધારવામાં હેલ્પ કરે છે, તો એવા ટાઈપના હબ છે એને પેસિવ હબ કહેવાય. કે એ વચ્ચે તમારી કોઈ વર્ક છે જે આખું ટ્રાન્સમિશન છે એમાં એ ઇન્વોલ્વ નથી, ખાલી કનેક્શન ઓરિએન્ટેડ ફિઝિકલ વર્ક માટે જ એ ઇન્ક્લુડેડ છે. ઇટ ઇઝ કેપેબલ ઓફ ડિટરમાઇનિંગ ધ બગ્સ એન્ડ ફોલ્ટ હાર્ડવેર. હાર્ડવેરનો ફોલ્ટ હશે તો એ તને ફાઇન્ડ આઉટ કરી આપશે હબ, બાકી એ જે લોજિકલ કામ હશે એમાં એ યુઝ નહીં થઈ શકે. ઇટ એક્સેપ્ટ ધ પેકેટ ઓવર અ પોર્ટ એન્ડ સર્ક્યુલેટ ઇટ ટુ ઓલ ધ પોર્ટ. એ ખાલી અહીંથી અહીંયા ડેટા મૂકવું ટ્રાન્સમિટ કરવા માટે જ યુઝ થશે, કોને ટ્રાન્સમિટ કરવાનું છે એ યુઝ નહીં થાય. એટલે ત્યાં એ ડેટામાં જે એક જગ્યાએથી એક પોર્ટમાંથી ડેટા આવ્યો છે એ બાકી બધા પોર્ટ સુધી પહોંચાડી દેશે. ઇટ ઇન્ક્લુડ્સ કનેક્ટર્સ 10 base 2 પોર્ટ એન્ડ RJ45 કનેક્ટર. આ કનેક્ટર કઈ ટાઈપના હોય એ કનેક્ટર આપણે નેક્સ્ટ યુનિટમાં આવવાનું છે કે ટાઈપ્સ ઓફ કનેક્ટર કયા છે ત્યારે આપણે જોશું કે કયા કનેક્ટર છે. ધેટ કેન બી એપ્લાઇડ એઝ અ સ્ટાન્ડર્ડ ઇન યોર નેટવર્ક. સ્ટાન્ડર્ડ કનેક્ટર્સ જ એ હબના કનેક્શન માટે યુઝ કરીએ છીએ. This connector is connected to all local area devices, network devices, LAN connection ની બધી જ ડિવાઇસને આ કનેક્ટર યુઝ કરે છે RJ45. The advanced passive hubs have AUI port which are connected as the transceivers according to the network device. ટ્રાન્સમિટ અને રિસીવ બે કરવા માટે યુઝ થઈ શકે એવા એડવાન્સ પેસિવ હબ જે છે એ AUI પોર્ટનો યુઝ કરે છે. જનરલી RJ45 પોર્ટ યુઝ થતું હોય પણ AUI પોર્ટ જે છે એ પોર્ટ છે એ પેસિવ હબમાં યુઝ થાય છે. ઓકે, ધેન એક્ટિવ હબ ઇઝ કમ્પેર્ડ ટુ પેસિવ હબ ઇઝ ઇટ ઇન્ક્લુડ સમ એડિશનલ ફીચર્સ. પેસિવ હબ છે ફિઝિકલ કનેક્શન માટે અને નેટવર્ક એક્સપાન્ડ કરવા માટે જ યુઝ થાય છે, જ્યારે અહીંયા એ થોડુંક લોજિકલ વર્ક પણ કરે છે. ઇટ ઇઝ એબલ ટુ મોનિટર ધ ડેટા સેન્ડ ટુ ધ કનેક્ટેડ ડિવાઇસીસ. કનેક્ટેડ ડિવાઇસીસમાં એ પણ ડેટા તો સેન્ડ કરી જ શકે છે, પણ વધારાના ફીચર્સથી એ બીજા કામ પણ કરી શકે છે. ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ બિટવીન ધ કનેક્ટેડ ડિવાઇસીસ વિથ ધ હેલ્પ ઓફ સ્ટોર ટેકનોલોજી વિચ ઇટ વેર ઇટ ચેક ધ ડેટા ટુ બી સેન્ડ એન્ડ ડિસાઇડ્સ વિચ પેકેટ ટુ સેન્ડ ફર્સ્ટ. યસ, અહીંયા થોડુંક એ લોજિકલ કામ કરે છે. ડેટા આવ્યો છે કોઈ પોર્ટ પાસેથી, એને ટ્રાન્સમિટ કરવાનું છે, કોઈ પેકેટ ટ્રાન્સમિટ કરવાનું છે, તો એ પેકેટ જે છે એ કઈ ડિવાઇસમાંથી ટ્રાન્સમિટ કરવાનું છે અને કયું પેકેટ ફર્સ્ટ ટ્રાન્સમિટ કરવું જોઈએ એ ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ આ એબિલિટી છે એ એનામાં હોય છે. ઇટ હેઝ ધ એબિલિટી ટુ ફિક્સ ધ ડેમેજ્ડ પેકેટ વેન પેકેટ આર સેન્ડિંગ એન્ડ ઓલ્સો એબલ ટુ હોલ્ડ ધ ડિરેક્શન ઓફ ધ રેસ્ટ ઓફ ધ પેકેટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ. ઓકે, આ વસ્તુ પણ એ કરે છે. કોઈ એક પાસેથી આવ્યું છે પોર્ટ, એ બધા સુધી તો એ પહોંચાડશે જ, પણ એ બધામાં કયો બેસ્ટ પાથ છે એ પાથ પણ એ સિલેક્ટ કરી શકે છે, અને જો કોઈ ડેમેજ હોય પોર્ટ તો એ ડેમેજ પોર્ટ છે એને બીજી સાથે બીજા પાથમાંથી કે બીજા પોર્ટમાંથી એને યુઝ કરી શકાય છે અને એને એ ટ્રાન્સમિટ કરી શકે છે.
देन इफ पोर्ट रिसीव अ वीक सिग्नल, कोई एक सिग्नल छे ट्रांसमिट थयुं छे पण ए वीक सिग्नल ट्रांसमिट थयुं छे बट स्टील इट इज रीडेबल, देन ध एक्टिव हब रिकन्स्ट्रक्ट ध वीक सिग्नल इन टू अ સ્ટ્રોંગર સિગ્નલ બિફોર ઇટ સેન્ડિંગ ટુ અધર પોર્ટ. એક આ વસ્તુ જે એડિશનલ ફીચર છે, એ વીક સિગ્નલ જો એની પાસે પહોંચ્યા છે, ડેટા છે એટેન્યુએટ થયેલો છે, તો એને રિકન્સ્ટ્રક્ટ કરી અને પછી એને સામેને બીજા અધર પોર્ટ સુધી એ પહોંચાડશે. ઇટ કેન બૂસ્ટ ધ સિગ્નલ ઇફ એની કનેક્ટિંગ ડિવાઇસ ઇઝ નોટ વર્કિંગ ઇન ધ નેટવર્ક. બૂસ્ટ અપ ધ સિગ્નલ્સ, એ સિગ્નલ્સને એ વધારે રીજનરેટ કરે, રિકન્સ્ટ્રક્ટ કરી શકે છે, એમ્પ્લિફાય કરી શકે છે. બૂસ્ટિંગ દેટ મીન્સ એમ્પ્લિફાય. એમ્પ્લિફાય દેટ મીન્સ હું ઓછા અવાજમાં બોલું છું, ધીમા અવાજથી બોલું છું, પણ તમ માઇકમાં જેમ આપણે એમ્પ્લિફાય થાય છે, જસ્ટ લાઇક દેટ એ બૂસ્ટઅપ કરી શકે છે. દેરફોર ઇટ હેલ્પ્સ ટુ મેક ધ કન્ટિન્યુટી ઓફ ધ સર્વિસ ઇન લેન. લેનમાં કન્ટિન્યુટી, વીક સિગ્નલ હોય તો કન્ટિન્યુટી સ્ટોપ થઈ જાય, કારણ કે સિગ્નલ પછી આગળ જનરેટ જ નથી થવાનું. પણ એક્ટિવ હબ મૂકેલું છે તો વીક સિગ્નલને બૂસ્ટ કરી, એમ્પ્લિફાય કરી, રીજનરેટ કરી, રિકન્સ્ટ્રક્ટ કરી અને અધર પોર્ટ સુધી મોકલે, એટલે કન્ટિન્યુટી છે એ બ્રેક નથી થવાની. જો એ બૂસ્ટઅપ ન ત્યાં જો પેસિવ હબ હોય તો કન્ટિન્યુટી છે એ બ્રેક થઈ જાય અને નેટવર્ક છે એ ડેમેજ થઈ જાય. દેન નેક્સ્ટ વન, ઇન્ટેલિજન્ટ હબ. ઇટ ઇઝ અ લિટલ સ્માર્ટર ધેન પેસિવ એન્ડ એક્ટિવ હબ. નેમ સજેસ્ટ દેટ ઇન્ટેલિજન્ટ દેટ મીન્સ સમથિંગ બેટર ધેન બોથ ઓફ પેસિવ એન્ડ એક્ટિવ હબ. ઓકે, ધીસ હબ્સ હેવ સમ કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ સોફ્ટવેર દેટ હેલ્પ ટુ એનાલાઇઝ ધ પ્રોબ્લેમ ઇન ધ નેટવર્ક એન્ડ રિસોલ્વ ધેમ. નેટવર્કમાં કાંઈ પણ પ્રોબ્લેમ છે તો એને એનાલાઇઝ કરવાનું અને એને સોલ્યુશન કરવાનું કામ એવી ટાઈપના સોફ્ટવેર ઇન્ટેલિજન્ટ હબમાં હોય છે. ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ એક્સપાન્ડ ધ બિઝનેસ ઇન નેટવર્કિંગ. નેટવર્કિંગ બિઝનેસ માટે પણ આ સૌથી વધુ યુઝફુલ છે, કારણ કે એમાં ક્યાંય પણ મેનેજમેન્ટને રિલેટેડ પ્રોબ્લેમ હોય તો ઇન્ટેલિજન્ટ હબ છે એ સોલ્વ કરી શકશે. ધ મેનેજમેન્ટ કેન અસાઇન યુઝર્સ દેટ હેલ્પ ટુ વર્ક મોર ક્વિકલી એન્ડ શેર એ કોમન પુલ એફિશિયન્ટલી બાય યુઝિંગ અ ઇન્ટેલિજન્ટ હબ. ઓકે, મેનેજમેન્ટ જે છે એ કોઈ પર્સનને, કોઈ યુઝરને એમાં અસાઇન કરવાની જરૂર નથી. વિધાઉટ દેટ પર્સન ઇન્ટેલિજન્ટ હબ જ એનું વધુ સોલ્યુશન છે એ કરી આપશે. ઇટ ઓફર્સ બેટર પર્ફોમન્સ ફોર લેન. લેન માટે સારું પર્ફોમન્સ આપી શકશે. ઇટ ઇઝ એબલ ટુ ડિટેક્ટ એની પ્રોબ્લેમ વિથ ફિઝિકલ ડિવાઇસીસ. ફિઝિકલ ડિવાઇસીસ જેટલી બી એની સાથે કનેક્ટેડ છે, કારણ કે ઇન્ટેલિજન્ટ હબ આફ્ટર ઓલ તો એ કનેક્ટિંગ પોઈન્ટ જ છે, સેન્ટ્રલ કનેક્ટિંગ પોઈન્ટ જ છે, પણ એમાં ફિઝિકલી કોઈ પણ ડિવાઇસ એમાં કનેક્ટેડ છે અને એમાં કંઈ પ્રોબ્લેમ છે તો એ તરત ડિટેક્ટ કરી આપશે. દેન એડવાન્ટેજીસ ઓફ હબ. ઇટ પ્રોવાઈડ સપોર્ટ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ નેટવર્ક મીડિયા, અલગ અલગ નેટવર્ક મીડિયાને, કારણ કે એ તમારું નેટવર્ક એક્સપાન્શન કરવા માટે અને નેટવર્કને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે જ યુઝ થાય છે. તો હબ છે એ અલગ અલગ નેટવર્કમાં પણ યુઝ થઈ શકે છે અને એ બધા નેટવર્કનું એક નેટવર્ક કરવા માટે હબનો યુઝ થાય. ઇટ કેન બી યુઝડ બાય એની વન એઝ ઇટ ઇઝ વેરી ચીપ. ઘણું ચીપ હોય છે હબ, એટલે કોઈ પણ નાનું એવા નેટવર્ક માટે પણ અને જેને કોસ્ટ ઇફેક્ટિવ હોય જે નેટવર્ક, તો ત્યાં હબનો યુઝ કરી શકાય. ઇટ કેન ઇઝીલી કનેક્ટ મેની ડિફરન્ટ મીડિયા ટાઈપ્સ. અલગ અલગ મીડિયા ટાઈપને ઇઝીલી કનેક્ટ થઈ શકે છે. ધ યુઝ ઓફ હબ ડઝ નોટ ઇમ્પેક્ટ ઓન ધ નેટવર્ક પર્ફોમન્સ. તમે હબ વચ્ચે યુઝ કર્યું છે તો નેટવર્ક જે ઓરિજિનલ વર્ક કરે છે એના પર્ફોમન્સમાં કોઈ ફેર નહીં આવે, પર્ફોમન્સ બેટર થઈ શકશે. એડિશનલી ઇટ કેન એક્સપાન્ડ ધ ટોટલ ડિસ્ટન્સ ઓફ ધ નેટવર્ક. નેટવર્કનું ડિસ્ટન્સ છે એ એક્સપાન્ડ થઈ શકે. 100 મીટરનું નેટવર્ક હોય વચ્ચે હબ મૂકીને તમે એને 200 મીટરનું નેટવર્ક પણ બનાવી શકો અને બીજા 200 મીટરના એરિયામાં જેટલી બી નેટવર્ક ડિવાઇસીસ છે એ બધી ડિવાઇસને નેટવર્કમાં કનેક્ટ કરી શકો છો. ધ ડિસએડવાન્ટેજીસ ઓફ હબ. ઇટ હેઝ નો એબિલિટી ચૂઝ ધ પાથ, બેસ્ટ પાથ ઓફ ધ નેટવર્ક. નેટવર્ક માટે એની પાસે કોઈ એવી એબિલિટી નથી કે ક્યાંથી કયા શોર્ટેસ્ટ પાથ કયો છે કે જલ્દી એ ડેસ્ટિનેશન સુધી પહોંચે, એવું નથી. એ તો બધા જ
કોઈ એક ડેટા છે એ બધા પોર્ટ સુધી એ આપે છે. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ મિકેનિઝમ સચ એસ કોલોઝન ડિટેક્શન. એની પાસે કોઈ એવી મિકેનિઝમ કે એવો કોઈ સોફ્ટવેર નથી કે કોલોઝન આવે છે, નેટવર્ક છે એ ડેટા છે એ સામસામે કોલોઇડ થાય છે તો એનું ડિટેક્શન કઈ રીતે થઈ શકે એ એની પાસે કોઈ ફીચર નથી. ઇટ ડઝ નોટ ઓપરેટ ઇન ફૂલ ડુપ્લેક્સ મોડ એન્ડ કેન નોટ બી ડિવાઇડેડ ઇન ટુ સેગમેન્ટ. ફૂલ ડુપ્લેક્સ મોડમાં યુઝ નથી થતું હબ, હાફ ડુપ્લેક્સમાં જ યુઝ થાય છે, રાઇટ? તો ત્યારે એ ડેટા જે છે એ હબ છે એ યુઝફુલ નથી. ઇટ કેન નોટ રિડ્યુસ ધ નેટવર્ક ટ્રાફિક એઝ ઇટ ઇઝ નો મિકેનિઝમ. નેટવર્કનો ટ્રાફિક પણ એ રિડ્યુસ નહીં કરી શકે કારણ કે એની પાસે એવા કોઈ મિકેનિઝમ નથી કે એવા કોઈ સોફ્ટવેર એમાં ઇન્ક્લુડેડ નથી. ઇટ ઇઝ નોટ એબલ ટુ ફિલ્ટર ધ ઇન્ફોર્મેશન એઝ ઇટ ટ્રાન્સમિટ પેકેટ ટુ ઓલ ધ કનેક્ટેડ સેગમેન્ટ. એની પાસે કોઈ એવી ઇન્ફોર્મેશન કે એવો સોફ્ટવેર પણ નથી કે ડેસ્ટિનેશન સુધી જ ખાલી પહોંચે, બાકીના બધા સોફ્ટવેરમાં બાકીના બધા પોર્ટમાં ડિવાઇસમાં એ ડેટા ન પહોંચે. ફર્ધર મોર ઇટ ઇઝ નોટ કેપેબલ ઓફ કનેક્ટિંગ વોરિયસ નેટવર્ક આર્કિટેક્ચર લાઇક રિંગ ટોકન અથરનેટ એન્ડ મોર. રિંગ ટોકન ઇથરનેટ એવા બધા આર્કિટેક્ચરની અંદર હબનો યુઝ ન થાય. હબ છે એ સ્ટાર ટોપોલોજીમાં બસ ટોપોલોજીમાં જ યુઝ થઈ શકે. The hub is not able to send or receive information at the same time. At the same time, બે એકી સાથે પોર્ટ છે ઇન્ફોર્મેશન મોકલ્યું છે તો કોનો પહેલાં ઇન્ફોર્મેશન પહોંચશે એ જરૂરી નથી કે ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ છે. હા, એ ઇન્ટેલિજન્ટ કે એક્ટિવ હબ હશે તો ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ મૂકશે, પણ પેસિવ હબ હશે તો આ વસ્તુ એ નહીં કરી શકે. ઓકે, સો દેટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ હબ. નાવ નેક્સ્ટ વન, અવર નેક્સ્ટ લેયર વન ડિવાઇસ, દેટ ઇઝ રિપીટર. રિપીટર આર નેટવર્ક ડિવાઇસીસ ઓપરેટિંગ એટ ફિઝિકલ લેયર ઓફ ઓએસઆઈ મોડેલ દેટ એમ્પ્લિફાય ઓર રીજનરેટ એન ઇનકમિંગ સિગ્નલ બિફોર રીટ્રાન્સમિટ ઇટ. રિપીટર જે છે એનું કામ એક જ છે, સિગ્નલ જે છે એ રીજનરેટ થાય અને એમ્પ્લિફાય થાય, એટલે પાછા હતાને એ જ સાથે વીક સિગ્નલ્સને એ પાછું રિકન્સ્ટ્રક્ટ કરી શકે. દે આર ઇન્કોર્પોરેટેડ ઇન નેટવર્ક ટુ એક્સપાન્ડ ઇટ્સ કવરેજ એરિયા. દે આર રિપીટર જે છે એ નેટવર્કમાં કવર એરિયા એટલે કે નેટવર્કનો એરિયા એક્સપાન્ડ કરવા માટે રિપીટર્સનો યુઝ થાય. એટલે નેટવર્કનો એરિયા જે છે એ 50 મીટરનો છે તો એને 100 મીટરનો એરિયા કરવાનો છે, અને બધા નેટવર્કમાં ડિવાઇસને યુઝ કરવાની છે તો ત્યાં રિપીટરનો યુઝ થઈ શકે. દે આર ઓલ્સો નોન એઝ સિગ્નલ બુસ્ટર. રિપીટર્સ આર ઓલ્સો નોન એઝ સિગ્નલ બુસ્ટર. સિગ્નલને બુસ્ટઅપ કરે છે, રીજનરેટ કરે છે, એમ્પ્લિફાય કરે છે રિપીટર. ઓકે, સી ધીસ ઇઝ ધ ફિગર. આ ફિગર છે, રાઈટ, કે જેની આ એટેન્યુએશન વસ્તુ શું છે. તો સિગ્નલ જ્યારે ટ્રાન્સમિટ થયો છે ત્યારે આ એટેન્યુએટ સિગ્નલ ટ્રાન્સમિટ થયો છે ત્યારે એના વોલ્ટેજ આ અહીંયા આપણે કન્સિડર કરીએ એ આ 0 છે ને અને 5 વોલ્ટ છે. આ 0 થી 5 વોલ્ટ સાથે સિગ્નલ છે ટ્રાન્સમિટ થયું છે, પણ એ સિગ્નલ ધીમે ધીમે આગળ જતાં અહીંયા સુધી પહોંચે છે ત્યાં સુધી 0 ને અહીંયા 2 થઈ ગયા છે. 3 વોલ્ટેજનો લોસ થયો છે એટલે સિગ્નલ છે એ વીક થઈ ગયું છે, એમાં અમુક ડેટા છે એ લોસ થઈ ગયું હશે. ધેટ સિગ્નલ ઇઝ કોલ્ડ ધ એટેન્યુએટેડ સિગ્નલ. આને એટેન્યુએટેડ સિગ્નલ કહેવાય. જો એ સિગ્નલ છે હું રિપીટર્સમાં મોકલું છું તો રિપીટર શું કરશે કે આ એટેન્યુએટ 2 વોલ્ટના જે સિગ્નલ થઈ ગયા છે એ વોલ્ટને પાછા એમ્પ્લિફાય કરી અને 5 વોલ્ટ સુધી પહોંચાડી દેશે, રાઈટ? એટલે એ રીજનરેટેડ સિગ્નલ થઈ ગયા છે અને સિગ્નલનો ડેટા છે એ પાછો એઝ ઇટ ઇઝ રહી શકે, રાઈટ? ધેટ મીન્સ, સોરી, આ જે કામ છે એ રી એમ્પ્લિફાય રીકન્સ્ટ્રક્ટ એન્ડ રીજનરેટ કરવાનું કામ છે એ રિપીટર કરે છે. નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ એટેન્યુએશન ડન. આપણે આગળ પણ વાત થઈ કે જેમ સિગ્નલ છે ડિસ્ટન્સ સુધી પહોંચશે, એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટથી 5 મીટર સુધીના ડિસ્ટન્સ સુધી સિગ્નલ પહોંચશે ત્યાં સુધી એનું અટેન્યુએશન જે છે એ 1 વોલ્ટનું પણ થઈ ગયું અથવા તો 0 પણ થઈ ગયું, સિગ્નલ ત્યાં સુધી પહોંચે જ નહીં, રાઈટ? તો ત્યાં સુધી સિગ્નલ નથી પહોંચતા તો એને એમ્પ્લિફાય કરવા માટે, રીજનરેટ કરવા માટે વચ્ચે રિપીટર્સ મૂકી અને આપણે એને છેક ડેસ્ટિનેશન સુધી ડિસ્ટન્સ સુધી પહોંચાડી શકીએ, રાઈટ? તો એના માટે આપણે રિપીટરનો યુઝ કરીએ છીએ.
Now, next one, why are repeaters needed? શું કામ એને રિપીટરની જરૂર પડે? When electric signal is transmitted via channel, it gets attenuated depending upon the nature of the channel or the technology. તમારી ચેનલ કેવી છે, સિગ્નલ કેવું છે, સિગ્નલનું બુસ્ટઅપ પાવર કેટલો છે, એના ઉપરથી એનું અટેન્યુએશન છે એ નક્કી થાય. અને એન્વાયરમેન્ટ કયું છે, જો બહુ બધા નોઇઝી એન્વાયરમેન્ટમાંથી પાસ થતું હશે તો અટેન્યુએશન છે એ 1 મીટરમાં પણ સિગ્નલ છે એ 0 થઈ શકે. ધીસ પોઝિસ અ લિમિટેશન અપોન ધ લેન્થ ઓફ ધ લેન એન્ડ કવરેજ એરિયા ઓફ ધ સેલ્યુલર નેટવર્ક. સેલ્યુલર નેટવર્ક મોબાઈલ ફોન, ખાસ કરીને આપણે મોબાઈલમાં આ વસ્તુ જોઈએ છીએ કે ઘણી વખત તમે એવું સાંભળ્યું છો કે ટાવર મળતા નથી રૂરલ એરિયામાં, ઇન્ટિરિયર એરિયાની અંદર કે જ્યાં ટાવર છે ત્યાંથી તમારો એરિયા ઘણો અંદર છે તો ત્યાં તમને ટાવર નથી મળતા, સેલ્યુલર ફોનના કવરેજ નથી મળતું, તો ત્યાં રિપીટર્સનો યુઝ થાય. The problem can be solved by installing repeaters at certain interval. વચ્ચે વચ્ચે એ ઇન્ટરવલ સુધી રિપીટર, એટલે આખા નવા ટાવર ન નાખવા પડે, પણ રિપીટર છે એ રિકન્સ્ટ્રક્ટ કરીને પાછું સામેના ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય તો તમારું કન્સ્ટ્રક્શન કોસ્ટ જે છે, ઇન્સ્ટોલેશન કોસ્ટ છે, ઘટી જાય અને તમારો જે એરિયા જે છે એ વધારે કવર થઈ શકશે, રાઈટ? તો એક રૂરલ એરિયાની અંદર પણ એ સેમ એક સેલ્યુલર કંપની છે એ પોતાનો એક ટાવરથી કવરેજ એરિયા છે વધારી શકે. રિપીટર્સ એમ્પ્લિફાય ધ અટેન્યુએટેડ સિગ્નલ એન્ડ ધેન રીટ્રાન્સમિટ ઇટ, એને સિગ્નલને એમ્પ્લિફાય કરીને ફરીથી ટ્રાન્સમિટ કરી દે એટલે અગેઇન પાછા એટલા જ ડિસ્ટન્સ સુધી, બીજા ડિસ્ટન્સ સુધી એ પહોંચી જશે. ડિજિટલ રિપીટર્સ કેન ઇવન રિકન્સ્ટ્રક્ટ સિગ્નલ્સ ડિસ્ટોર્ટેડ બાય ટ્રાન્સમિશન લોસ. ડિજિટલ સિગ્નલ્સ પણ હોઈ શકે, રિપીટર્સ પણ હોઈ શકે અને એના લોક સિગ્નલના રિપીટર પણ હોઈ શકે. ડિજિટલ સિગ્નલના રિપીટર્સ હશે તો એ પણ રિકન્સ્ટ્રક્ટ કરી શકે છે સિગ્નલ્સને અને એ સિગ્નલ સાવ ડિસ્ટ્રોય થાય એ પહેલાં એને ટ્રાન્સમિશન લોસ થઈ જાય એ પહેલાં એને રીજનરેટ કરી અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકે. દેન વાય રિપીટર્સ, રિપીટર્સ આર પ્રોપરલી પોપ્યુલરલી ઇન્કોર્પોરેટેડ ટુ કનેક્ટ બિટવીન ટુ લેન થસ ફોર્મિંગ અ લાર્જ સિંગલ લેન. બે અલગ અલગ લેનને એક કરવા માટે, એક લેનનો એરિયા છે અને બીજા લેનનો એરિયા છે અને બેમાંથી એક જ સરખું ટ્રાન્સમિશન થાય અને એક જ સરખો ડેટા પહોંચાડવો છે તો ત્યાં તમે રિપીટરનો યુઝ કરો તો એ ઇઝીલી એક જ લેન છે એ કામ થઈ શકે. ઇટ ઇઝ શોન ઇન ધ ફોલોઈંગ ડાયાગ્રામ. આ ડાયાગ્રામમાં આપ્યું છે કઈ રીતે રિપીટર રીજનરેટ થઈ શકે, રાઈટ? આ એક લેન છે, એ લેનમાં બે કમ્પ્યુટર છે, આ બીજું લેન છે, વચ્ચે મેં કમ્પ્યુટર રિપીટર્સ મૂકી દીધું છે તો એ રિપીટર જો અહીંયાથી ડેટા ટ્રાન્સમિટ, અહીંયાથી ડેટા ટ્રાન્સમિટ થાય છે અને અહીંયા રિસીવ કરવાનો છે તો અહીંયા સુધી પહોંચવા માટેનું ડિસ્ટન્સ વધારે છે અને એ લેન પણ બીજું છે તો વચ્ચે જે છે એ અહીંયાથી ડેટા ટ્રાન્સમિટ થઈ અને અહીંયા સુધી પહોંચશે, અહીંયા રીજનરેટ થઈ અને અહીંયાથી પાછું એ રિસીવર સુધી એ પહોંચી જશે, રાઈટ? તો ધીસ વન ઇઝ ધ રિપીટર કેન યુઝ ફોર ફોર્મિંગ ધ ટુ કનેક્ટિંગ લેન. બે લેનને કનેક્ટ કરવા માટે રિપીટરનો યુઝ થશે. દેન નેક્સ્ટ વન, દેર આર ટાઈપ્સ ઓફ રિપીટર્સ એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ સિગ્નલ. એકોર્ડિંગ ટુ ધ ટાઈપ્સ ઓફ સિગ્નલ દે રીજનરેટ રિપીટર્સ કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ ટુ કેટેગરીઝ. સિગ્નલ્સ હોય એના ઉપરથી બે ટાઈપના રિપીટર, એનાલોગ સિગ્નલ રિપીટર અને ડિજિટલ સિગ્નલ રિપીટર. એનાલોગ સિગ્નલ આવતા હોય તો ત્યાં એનાલોગ રિપીટર મૂકવાનું, ડિજિટલ સિગ્નલ્સ આવતા હોય તો ત્યાં વચ્ચે ડિજિટલ સિગ્નલ્સ રિપીટર્સ મૂકવાનું. ધે કેન ઓનલી એમ્પ્લિફાય ધ એનાલોગ સિગ્નલ્સ જો એનાલોગ રિપીટર્સ હશે તો, અને ડિજિટલ રિપીટર્સ હશે તો એને ડિજિટલ સિગ્નલ્સને ડિસ્ટ્રોય થાય એ પહેલાં રિકન્સ્ટ્રક્ટ કરી દે છે. According to the type of network they connect, repeaters can be categorized in two types. કઈ ટાઈપનું નેટવર્ક છે તો કે વાયર્ડ નેટવર્ક છે કે વાયરલેસ નેટવર્ક છે, એના ઉપરથી વાયર્ડ રિપીટર્સ અને વાયરલેસ રિપીટર્સનો યુઝ કરવાનો. દે આર યુઝડ ઇન વાયર્ડ લેન હોય તો વાયર સાથેનું રિપીટર યુઝ કરવાનું અને વાયરલેસ લેન હશે તો સેલ્યુલર નેટવર્કમાંને એમાં વાયરલેસ રિપીટરનો યુઝ થાય. According to the domain of the lens they connect, repeaters can be divided into two categories, local repeaters and remote repeaters. They connect lens segments separated by small distance
લેનના નાના નાના ડિસ્ટન્સ ઉપર બે અલગ અલગ લેન છે, તો એને એક મોટું લેન કરી દે. જે આપણે આગળ ફિગરમાં જોયું હતું એ કે એક નાનું છે એ 10 કમ્પ્યુટર્સનું લેન છે, બીજું 20 કમ્પ્યુટરનું લેન છે, તો વચ્ચે રિપીટર્સ મૂકી અને 30 કમ્પ્યુટરનું એક લેન છે આપણે બની શકીએ. તો એ લોકલ રિપીટર્સ છે, રિમોટ રિપીટર્સ જે છે તે કનેક્ટ લેન ધેટ આર ફાર ફ્રોમ ઈચ અધર. બે અલગ અલગ છે, ડિસ્ટન્સ ઘણા બધા દૂર છે, એક જ કેમ્પસમાં ન હોય અને અલગ અલગ કેમ્પસમાં હોય. એક એક આપણું અહીંયા કાલાવર રોડ ઉપર હોય ને બીજું કેમ્પસ જે છે એ 150 ફૂટ નવા રિંગ રોડ ઉપર હોય, તો એ ડિસ્ટન્સને કનેક્ટ કરવા માટે ત્યાં રિમોટ રિપીટર્સનો યુઝ કરીએ. પણ એક જ કેમ્પસમાં બે કનેક્ટ યુઝ કરવાનું હોય તો લોકલ રિપીટરનો યુઝ કરીએ. એનું એક એક્ઝામ્પલ આપું તો એક આપણી લેબ 1માં હોય અને એક લેબ 2નું લેન હોય, આ બેને કનેક્ટ કરવા માટે આપણે લોકલ રિપીટર્સનો યુઝ કરીએ, કારણ કે એક જ કેમ્પસમાં છે. ઓકે, તો ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ્સ ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ નેટવર્ક એન્ડ ટાઈપ્સ ઓફ ડોમેન રિપીટર્સ ધેટ વી કેન યુઝ્ડ. નાવ એડવાન્ટેજીસ ઓફ રિપીટર્સ. Repeaters are simple to install and can easily extend the length or the coverage area of the network. તમારું નેટવર્કની લેન્થ વધારી શકે અને નેટવર્કનો કવરેજ એરિયા છે એ રિપીટરથી ઇઝીલી તમે એક્સપાન્ડ કરી શકો છો, અને લેન્થને ઇન્સ્ટોલેશન માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ લેવાની જરૂર હોતી નથી. દે આર કોસ્ટ ઇફેક્ટિવ, બહુ ચીપ આવે છે, સસ્તા હોય છે. રિપીટર્સ ડોન્ટ રિક્વાયર એની પ્રોસેસિંગ ઓવરહેડ. The only time needed to be investigated is in case of degradation of the performance. જો તમને રિપીટર્સનું પર્ફોમન્સ એટલે કે તમારું નેટવર્કનું પર્ફોમન્સ છે ક્યાં સુધી છે, રિપીટર્સ કેવા અને કઈ ટાઈપના મૂકવા છે એ ચૂઝ કરવા માટે જ થોડોક ટાઈમ જોઈએ. કારણ કે ક્યાં સુધી અટેન્યુએશન સિગ્નલ પહોંચે છે, ક્યાંથી અટેન્યુએશન સ્ટાર્ટ થાય છે, તે ત્યાંથી જ રિપીટર્સ મૂકી દેવાના. એટલે અગેઇન સિગ્નલ છે એ એમ્પ્લિફાય થાય, રિકન્સ્ટ્રક્ટ થાય, રિજનરેટ થવા માટે, રાઈટ? તો એ ટાઈમ તમને થોડોક લેશે કે તમારે પહેલાં નેટવર્કનું આખું સ્ટડી કરવું પડશે કે નેટવર્કમાં સિગ્નલ ક્યાં અટેન્યુએટ થાય છે. દે કેન કનેક્ટ સિગ્નલ્સ યુઝિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ્સ. અલગ અલગ ટાઈપના કેબલ્સ થી આવતા સિગ્નલને પણ એ રીજનરેટ કરી શકે છે, અને એની પાસે અલગ અલગ ટાઈપના બધા જ પોર્ટ હોય છે, એટલે કોઈ પણ પોર્ટમાંથી કોઈ પણ ટાઈપના કેબલને એ કનેક્ટ કરી શકે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ રિપીટર. રિપીટર્સ કેન નોટ કનેક્ટ ડિસિમિલર નેટવર્ક. સરખા અલગ અલગ ટાઈપનો નેટવર્ક હોય તો એને એ કનેક્ટ ન કરી શકે. લેન વેન જે છે એ કનેક્ટ ન થાય, એક લેનને કનેક્ટ થાય, વેન વેન કનેક્ટ થાય, VPN કનેક્ટ થાય, ઓકે, બટ એ અલગ લેન અને વેન બે સાથે કનેક્ટ ન થાય. દે કેન નોટ ડિફરન્શિએટ બિટવીન એકચ્યુઅલ સિગ્નલ એન્ડ નોઇઝ. એક આ વસ્તુ પણ એ નોઇઝ છે તો પણ એ નોઇઝને પણ એમ્પ્લિફાય કરી દે, એ નથી જોઈ શકતું કે નોઇઝ ઇઝ નોટ ધ એકચ્યુઅલ સિગ્નલ. નોઇઝ શું છે તો કે ન જોઈ તો અનવોન્ટેડ સિગ્નલ છે. અનવોન્ટેડ સિગ્નલ કે ઓરિજિનલ સિગ્નલ એ આઈડેન્ટિફાય નથી કરી શકતું, એની પાસે તો જે સિગ્નલ આવે એ સિગ્નલને એમ્પ્લિફાય કરે છે. દે કેન નોટ રિડ્યુસ નેટવર્ક ટ્રાફિક ઓર કન્જેક્શન. ટ્રાફિકને અને કોલોઇઝનને આ બે વસ્તુ જે છે એ રેકોગ્નાઇઝ કે રિડ્યુસ કરી શકતું નથી. મોસ્ટ નેટવર્ક્સ હેવ લિમિટેશન અપોન ધ નંબર ઓફ રિપીટર્સ ધેટ કેન બી ડિપ્લોઇડ. ઘણા બધા નેટવર્કમાં રિપીટર્સ કેટલા મૂકવા એની લિમિટેશન્સ હોય છે, એટલે એના ઉપરથી તમારે નેટવર્ક એના ડિપેન્ડ્સ હોય તો નેટવર્ક તમે એ રિલેટેડ જ કવરેજ એરિયા કરી શકો, વધારે ન કરી શકો. તો નંબર ઓફ રિપીટર્સ જો વધારે હશે તો એમ્પ્લિફાય વધારે થશે, તો સિગ્નલ વધારેમાં વધારે એમ્પ્લિફાય થાય તો નોઇઝ પણ એમાં એટલી વખત એમ્પ્લિફાય થાય, અનવોન્ટેડ સિગ્નલે એટલી વખત એમ્પ્લિફાય થાય, તો જે ઓરિજિનલ સિગ્નલ કરતાં અનવોન્ટેડ સિગ્નલ જે નોઇઝ સિગ્નલ જે છે એ વધારે એમ્પ્લિફાય થઈ ગયા હોય તો પછી સામે ડેસ્ટિનેશન સુધી ઓરિજિનલ સિગ્નલ નહીં પણ અનવોન્ટેડ નોઇઝ સિગ્નલ જ ત્યાં પહોંચ્યું હોય. તો ધેટ્સ વાય કે લિમિટેશન ઓફ રિપીટર્સ આર અલાઉડ ઇન સમ નેટવર્ક. તો ઘણા નેટવર્કમાં ત્યાં રિપીટર્સ યુઝ નથી થતા. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓલ અબાઉટ લેયર 1 નેટવર્ક ડિવાઇસીસ. દેટ 4-5 નેટવર્ક ડિવાઇસીસ દેટ આઈ હેવ કમ્પ્લીટેડ: નિકાર્ડ મોડેમ, DSL મોડેમ, ADSL મોડેમ,
હબ એન્ડ રિપીટર. ધીસ ફાઇવ આર લેયર વન નેટવર્ક ડિવાઇસીસ. ઇન એક્ઝામ્સ હબ એન્ડ રિપીટર્સ આર આસ્ક ફ્રિકવન્ટલી. ઓકે, એ બહુ જ વધારે પૂછાય છે, તો પ્લીઝ પ્રિપેર ઇટ વેરી વેલ.